ચૈત્રભાઈ, પહેલા તો આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે અહીંયા ભેગું થવાની જરૂર કેમ પડી? જે રીતના ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં 5400 જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરી દીધી છે, તેવી જ રીતના ગુજરાત સરકાર ગયા વર્ષથી અમારા બાળકોને શિષ્યવૃત્તિ નથી આપી રહી. ગયા વર્ષે 2,67,000 જેટલા વિદ્યાર્થીઓએ, એસટી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજીઓ કરેલી છે, છતાંય 22-23ના નાણાકીય વર્ષમાં એ સ્કોલરશીપ નથી મળી. એના માટે રજૂઆત માટે અમે આવ્યા છે. સાથે સાથે સરકારે ચાલુ વર્ષમાં જે 9મા મહિનામાં 22 ઓગસ્ટના રોજ જે પોર્ટલ બહાર પાડ્યું છે, એ પોર્ટલમાં અમે એપ્લિકેશન તો કરી દઈએ છીએ, પણ ત્યાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનારા અધિકારીઓ હાજર રહેતા નથી, મદદનીશ કમિશનરો નથી, તકેદારી અધિકારીઓ નથી, સમાજ કલ્યાણ અધિકારીઓ નથી, જેના કારણે અમને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્રીજું કે 14 જૂન 2023ના રોજ નિયામકશ્રીએ જે ફ્રીશીપ કાર્ડે માટેની જે ગાઈડલાઈન બહાર પાડી છે, એ ગાઈડલાઈનમાં આદિજાતિ બાળકોની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે કે એમના વાલીની આવક મર્યાદા 2,50,000થી વધારે હોય તો એને ફ્રીશીપ કાર્ડ નહીં આપવામાં આવે. ત્યારે અમારામાંથી જે લોકો મેનેજમેન્ટ ડિપ્લોમા ડિગ્રી કે મેડિકલ કરવા માગે છે, એવા લોકો 2,50,000ની મર્યાદામાંથી ઉપર જતા હોય તો એમને ફ્રીશીપ કાર્ડ નથી મળતા, જેના કારણે ઉચ્ચ અભ્યાસ અમારા બાળકો કરી નથી શકતા, જેના કારણે અમારી જે અનામતની જે સીટો છે રોસ્ટર પ્રમાણે એ સીટો ખાલી રહેશે અને આવનાર દિવસોમાં બીજા ભરાશે, તો એ શરત પણ દૂર કરવામાં આવે એ અમારી માગણી છે. સાથે સાથે અમારા વિસ્તારોમાં જેટલી પણ આદર્શ નિવાસીની શાળાઓ છે, જે આજે વિદ્યાર્થીઓ આવેલા છે, એ વિદ્યાર્થીઓને ગયા વર્ષના પાઠ્ય પુસ્તકો પણ સરકારે નથી આપ્યા, યુનિફોર્મ પણ નથી આપી અને શૂઝ પણ નથી આપ્યા. એમણે પોતાના ખર્ચે પાઠ્ય પુસ્તકો વસાવેલા છે, યુનિફોર્મ લીધેલી છે. એવી જ હાલત આશ્રમ શાળાઓની છે અને આદિજાતિ વિભાગની જેટલી પણ સંચાલિત શાળાઓ છે, તમામ શાળાઓમાં આ પરિસ્થિતિ છે, જેના કારણે આ સરકારને શિક્ષા જેવી ગંભીર બાબતોમાં જગાડવા માટે આજે અમે મોટી સંખ્યામાં આવેલા છે. અગર સરકાર અઠવાડિયા 10 દિવસમાં સ્કોલરશીપ નથી જાહેર કરતી, નથી આપતી, આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આ બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કરીશું, વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું અને વિદ્યાર્થીઓને સાથે લઈને અમે આગળ વધીશું. ચૈત્રભાઈ, કટકી ક્યાં થાય છે? કારણ કે અહીંયાથી તો શાયદ નીકળતી હશે ગ્રાન્ટ અને પૈસા બી નીકળે છે, કટકી ક્યાં થઈ જાય છે વચ્ચે? અમને હમણાં જે મદદનીશ નિયામક મળ્યા, એમણે અમને એવું કીધું કે કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ નથી આવતી, તો કેન્દ્ર સરકાર એક બાજુ G20નો કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, એમના પ્રોગ્રામો થાય છે, તાઇફાઓ થાય છે, તો શિક્ષા જેવી ગંભીર બાબતમાં કેન્દ્ર સરકાર એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કેમ નથી આપતી? અહીંયા જે શિડ્યુલ કાસ્ટના લોકો છે એમની શિષ્યવૃત્તિ આવી ગઈ ને અમારા એસટીની શિષ્યવૃત્તિ કેમ નથી આવતી? કેમ સરકારને આદિવાસી ભણે એમાં રસ નથી? એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે અમે કોઈ પણ બાનાબાજી ચલાવવાના નથી. દિન અઠવાડિયા કે 10 દિવસમાં જો અમારા બાળકોની ગયા વર્ષની શિષ્યવૃત્તિ જમા નહીં કરશે તો અમે ખૂબ મોટું આંદોલન કરવાના છે અને સરકાર સમાજને પણ કહીશું કે આ સરકારની બેવડી નીતિ અમે ક્યારેય નહીં ચલાવીએ. એક બાજુ પડેગા ગુજરાત, બળેગા આગળ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાત છે, પડેગા ઇન્ડિયા, બળેગા ઇન્ડિયાની વાત છે, બેટી બચાવો બેટી પઢાવોની વાત છે, ને અમારી બેટીઓની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે? એટલે આ ગંભીર બાબતમાં આજે અમે હજારો બાળકોને સાથે લઈને અહીંયા ઉતરેલા છે. સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ, આજે જો સરકાર અમને કમિટમેન્ટ નહીં કરશે, 15 દિવસ કે 10 દિવસમાં અમારી શિષ્યવૃત્તિ નહીં મળશે, તો ખૂબ મોટું આંદોલન અમે કરીશું. ચૈત્રભાઈ, તમને એવું લાગે છે કે ભેદભાવ થઈ રહ્યો છે એસટી વિદ્યાર્થીઓ સાથે? બિલકુલ ભેદભાવ થઈ રહેલો છે. શિડ્યુલ કાસ્ટના બાળકોને દર વર્ષે સમયે શિષ્યવૃત્તિ પણ મળી જાય છે, પાઠ્યપુસ્તકો મળી જાય છે, યુનિફોર્મ મળી જાય છે, તો અમારા બાળકોએ શું ગુનો કર્યો છે? આદિવાસી બાળકોને આજે ગયા વર્ષની શૈક્ષણિક વર્ષ પૂરું થઈ ગયું, આ વર્ષ અડધું જતું રહ્યું, પછી પણ સ્કોલરશીપ ના મળે, એટલે આ અમારી જાતિગત આ લોકો ભેદભાવ કરે છે. અમારા બાળકો ભણવા માગે છે પરંતુ આવી નીતિઓના કારણે અમારા બાળકો મેન્ટલી તૂટે છે. તમે જાણો છો ગુજરાતમાં 10% સરકારી કોલેજો છે, 90% સ્વનિર્ભર કોલેજો છે, એટલે સ્વનિર્ભર કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરો કાં તો અભ્યાસ છોડી દેવા માટે દબાણ કરી રહેલી છે, અને વિદ્યાર્થી જાણે છે કે વાલી પર કંઈ છે નથી, વાલીને શું રજૂઆત કરે, એટલે વિદ્યાર્થી અભ્યાસ છોડી રહેલા છે, માનસિક રીતે તૂટી રહેલા છે. એટલે આજે અમે હજારોની સંખ્યામાં ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે પહોંચેલા છે. ચૈત્રભાઈ, છેલ્લો સવાલ છે, શિક્ષણના મુદ્દે જ દર વખતે કેમ રસ્તા પર ઉતરવું પડે અને વિરોધો કરવા પડે? તમે જોઈ શકો છો 5400 શાળા સરકારે મર્જ કરી દીધી, ત્યારે પણ અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો. આજે શિક્ષક જેવા શિક્ષકને આ સરકાર કરાર આધારિત ભરતી કરવા માગે છે, ત્યારે પણ અમે દાંડીથી લઈને સાબરમતી સુધીની કૂચ કરી છે. આજે અમારા બાળકો 2,67,000 જેટલા બાળકોએ સ્કોલરશીપ માટે એપ્લાય કરી છે, પણ આજે સ્કોલરશીપ નથી મળી, ત્યારે પણ અમે રસ્તા પર ઉતરીએ છીએ.
तो शिक्षा जेवी शिक्षण जेवी गंभीर बाबतों में जो आ सरकार गंभीर ना हो तो हवे शिक्षण जगत साथ जोड़ायेला लोकोए विचारवू पड़से कि आ सरकार शू करवा जई रही है। भणगा विश्वगुरुना फूकाय छे पण अहींया गुरु साथ अन्याय थाय छे, अहींया शिष्य साथ अन्याय थाय छे, शिष्यने एनी वृत्ति शिष्यवृत्ति नथी मळती त्यारे आ सरकार पर अमने धिक्कार छे अने एनुं परिणाम सरकारे भोगवा माटे तैयार रहेवू पड़से। आता चेतरभाई वसावा अने जे अत्यारे बिरसा मुंडा भवन खाते विद्यार्थियों साथे मोटा विद्यार्थियों साथे अहींया घेराव करवा आव्या छे, आवेदन पत्र आपशे। हवे जोवानुं छे कि आ लोकोए जे अल्टिमेटम आप्युं छे एटला दिवसमां आ विद्यार्थीओने स्कॉलरशिप मळे छे के नहीं।